રાજ્યમાં કડકડતી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ. 12 શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 15 ડિગ્રીની નીચે. આગામી 7 દિવસ સુધી કડકડતી ઠંડીમાં ઠૂઠવાશે ગુજરાત. ઉત્તર દિશાથી પવન ફૂંકાતા પાટનગર ગાંધીનગરમાં નલિયાથી પણ વધુ ઠંડી. 8.4 ડિગ્રી સાથે ગાંધીનગર ઠંડુગાર, તો નલિયામાં ઠંડીનો પારો 9.8 ડિગ્રી પર પહોંચ્યો. લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 ડિગ્રી ઘટતા અમદાવાદમાં ફરી વળ્યું ઠંડીનું મોજું. ઠંડીનો પારો ગગડીને સીઝનમાં પ્રથમવાર પહોંચ્યો 11.1 ડિગ્રી પર, તો આગામી 3 દિવસ 13 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા. સૌરાષ્ટ્રમાં પણ ગાઢ ધુમ્મસની સાથે કડકડતી ઠંડીનો અહેસાસ. 12.4 ડિગ્રી સાથે રાજકોટ અને 12.8 ડિગ્રી સાથે કેશોદ ઠંડીમાં ઠૂંઠવાયા, તો સુરેન્દ્રનગર મહુવામાં ઠંડીનો પારો ગગડીને 14 ડિગ્રીની નીચે પહોંચ્યો. -2 ડિગ્રી તાપમાનથી થીજી ગયું હિલ સ્ટેશન માઉન્ટ આબુ. ખુલ્લા મેદાનો અને વાહનો પર જામી બરફની ચાદર. કડકડતી ઠંડીમાં પ્રવાસીઓ પણ ઠૂંઠવાયા. સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેરનો પ્રકોપ યથાવત. દિલ્હી સહિત 5 રાજ્યોમાં ગાઢ ધુમ્મસની સાથે કાતિલ ઠંડી. તાપમાન 3 ડિગ્રી કરતાં વધુ ઘટ્યું. દિલ્હી NCRમાં નથી અટકી રહ્યો કોલ્ડ વેવનો કહેર. દિલ્હીમાં ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 3.1 ડિગ્રી પર. ઠંડીથી બચવા લોકો લઈ રહ્યા છે રેન બસેરામાં શરણ. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને હોસ્પિટલ્સની પાસેના રેન બસેરામાં જોવા મળી ભારે ભીડ. દિલ્હી NCRમાં ગાઢ ધુમ્મસથી હવાઈ અને ટ્રેન સેવા પ્રભાવિત. ગાઢ ધુમ્મસથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સના ખોરવાયા શિડ્યુલ. રનવે પર ધુમ્મસના લીધે ફ્લાઇટ્સને ટેક ઓફમાં પડી રહી છે મુશ્કેલી. ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં 900થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત. 80 ફ્લાઇટ્સ રદ કરાઈ, તો કેટલીક ફ્લાઇટ્સને કરાઈ ડાયવર્ટ. ઉત્તર ભારતના રાજ્યોમાં ગાઢ ધુમ્મસે ખોરવ્યા ટ્રેનના શિડ્યુલ. દિલ્હી આવનારી 22 ટ્રેન મોડી પડી, તો કેટલીક ટ્રેનો પોતાના નિર્ધારિત સમયથી મોડી દોડતા મુસાફરોને હાલાકી. જમ્મુ કાશ્મીરમાં પણ ઠંડીનું પારું ગગડીને પહોંચ્યું -4.2 ડિગ્રી પર. જમ્મુમાં રવિવાર રહી મોસમની સૌથી ઠંડી રાત, તો ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાનનું પારું ગગડીને પહોંચ્યું -2.8 ડિગ્રી પર. રાષ્ટ્રીય સલામતીને ધ્યાને રાખી કચ્છના 21 નિર્જન ટાપુમાં પ્રવેશ પર મુકાયો પ્રતિબંધ. આતંકવાદી દેશદ્રોહી પ્રવૃત્તિ રોકવાના હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડ્યું જાહેરનામું. બિનવારસી ડ્રગ્સ મળવાના પગલે તકેદારીના ભાગરૂપે લેવાયો નિર્ણય. પતંગ ચગાવવા મુદ્દે બે જૂથ વચ્ચે મારમારી. ખેડાના મહેમદાવાદમાં ઢાંકણીવાડ વિસ્તારમાં મારમારીને લઈ કેટલાક ઇજાગ્રસ્ત લોકોને ખસેડાયા હોસ્પિટલ. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. કાર ચાલકે બે બાઇક અને રાહદારીને અડફેટે લીધા. તાપીના વ્યારાના જયસંગપુરા ગામ પાસે અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત. 4 ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ. વ્યારા પોલીસે કાર ચાલકને લઈ તપાસનો ધમધમાટ કર્યો તેજ. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ખેડા જિલ્લામાં માંસની દુકાનો બંધ રાખવા કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની માંગ. જિલ્લા કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ જિલ્લામાં 1 દિવસ માંસની દુકાનો બંધ રાખવા પત્રમાં કર્યો ઉલ્લેખ. કબૂતરબાજી કાંડમાં મોટો ખુલાસો. સેન્ટ્રલ અમેરિકામાં અરાઇવલ વિઝા બંધ થતા નિકારાગુઆનો રૂટ કરાયો શરૂ. એજન્ટ્સે તમામ પેસેન્જર્સના મોબાઈલના વોટ્સએપમાંથી તમામ ડેટા ડિલીટ કરાવી દીધાનો ફરિયાદમાં ઉલ્લેખ. અમદાવાદ શહેરમાં વૃક્ષો, લાઇટના થાંભલા, તાર સહિત અનેક જગ્યાઓ પરથી 32 કિલો પતંગ દોરીનો વેસ્ટ ઉતારાયો. દોરી ભરાવવાથી સર્જાતા અકસ્માતો તેમજ પક્ષીઓ ઘાયલ થવાની સંખ્યામાં નિયંત્રણ લાવવા નિર્ણય. વીજપોલમાં શોર્ટ સર્કિટ બાદ વીજ વાયર રસ્તા પર પડ્યો. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં જોધપુર ગેટ વિસ્તારમાં બજારમાં અચાનક વીજ વાયર નીચે પડતા સર્જાઈ અફરાતફરી. સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર નહીં. સુરક્ષાને લઈ મોકડ્રીલ યોજાઈ સોમનાથ મંદિરમાં. સુરક્ષાને લઈ Z+ કેટેગરીમાં મંદિર હોવાથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ થયા સામેલ. મોકડ્રીલમાં કોઈ ક્ષતિઓ અને ભૂલ સામે આવી હશે તો સુરક્ષા વધુ સઘન બનાવાશે. PGVCL ના વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગી ભચાઉમાં. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. આગથી કોઈ જાનહાનીના સમાચાર નહીં.
ચાલુ કારમાં આગ લાગી ખેડામાં. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર કારમાં સવાર બે વ્યક્તિનો બચાવ થયો. એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગની ટીમે કારમાં સવાર વ્યક્તિઓની કરી મદદ. નડિયાદ ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. ગેસ લિમિટેડની ઓફિસમાં લાગી આગ વડોદરામાં. એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા થોડી વાર માટે સર્જાયો અફરાતફરીનો માહોલ. ફાયર વિભાગની ટીમે એક તરફનો રોડ બંધ કરવાની પડી ફરજ. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. ગંદકી કરતા એકમો સામે અમદાવાદ મનપાની કડક કાર્યવાહી. ઉત્તર પશ્ચિમ ઝોનમાં ગંદકી મુદ્દે 96 એકમને ફટકારાયો 72,000 દંડ. 8 કિલોથી વધુનું પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો કરાયો જપ્ત અને 132 એકમોમાં હાથ ધરવામાં આવી તપાસ. રાજકોટ શહેરમાં વધ્યો રોગચાળો. રાજકોટ મનપાના ચોપડે શરદી ઉધરસના 1356 સહિત વિવિધ રોગના 1754 કેસ. લાંબા સમય બાદ ટાઇફોઇડનો એક કેસ. 741 જેટલા ઘરમાં ફોગિંગની કામગીરી. રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત ઝુંબેશ. એક જ દિવસમાં 11 મિલકત કરવામાં આવી સીલ. 15 ને ટાંચ જપ્તીની નોટિસ. 35.14 લાખ રૂપિયાની વસૂલાત. અત્યાર સુધી કુલ 296.98 કરોડ વેરાની આવક. રાજકોટના જામનગર રોડ પર સાંઢિયા પુલનું ટૂંક સમયમાં કરાશે નવીનીકરણ. આગામી 2 વર્ષ માટે પુલ રહેશે બંધ. નવા બ્રિજના નિર્માણને લઈને ભૂમેશ્વર મંદિર પાસેથી ડાયવર્ઝન. 62 કરોડનો કરાશે ખર્ચ. બ્રિજ બની ગયા બાદ હજારો વાહન ચાલકોને થશે ફાયદો. રાજ્યમાં ખેડૂતે વાવણી કરેલા પાકની જાણ હવે ડિજિટલ ક્રોપ સર્વેથી થઈ જશે. શરૂઆતના તબક્કે 6 જિલ્લામાં શરૂ થયેલો પાયલટ પ્રોજેક્ટ રાજ્યના તમામ જિલ્લામાં અમલી બનાવવાની તૈયારી. ગ્રામ સેવક વેરીફાઈ કરે પછી તલાટી ડેટા કરશે આખરી. આ વર્ષથી લાગુ કરેલ નવી સિસ્ટમ મુજબ ડિપ્લોમા ટુ ડિગ્રી ઇજનેરી પ્રવેશ પરીક્ષાનો સિલેબસ બદલવો પડશે. પરીક્ષામાં 100 માર્ક્સના પાઠમાં કેમેસ્ટ્રીના પ્રશ્નો, પરંતુ કમ્પ્યુટર આઈટી બ્રાન્ચના વિદ્યાર્થીઓ ભણ્યા જ નથી. સિલેબસ રિવાઇઝ કરવાની માંગ. સરકારી સ્કૂલોનું પરિણામ વધારવાની નવી પહેલ. રાજ્ય કક્ષાએ બેસ્ટ સ્કૂલોને હવે 2-5 લાખનું અપાશે ઇનામ. જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ 3 સ્કૂલને 1 લાખનું ઇનામ. 3 વર્ષનું બોર્ડ પરિણામ લેવાશે ધ્યાને. રક્ષા યુનિવર્સિટીમાં સ્કૂલ ડેટા મેનેજમેન્ટને અગ્નિવીર તાલીમ સેન્ટરનો કરાયો આરંભ. રૂપિયા 481 કરોડના નવા પ્રકલ્પોને મુખ્યમંત્રીએ કર્યા લોન્ચ. આ સેન્ટર્સ થકી એઆઈ, રોબોટિક્સ અને સાયબર સિક્યોરિટી ટૂલ્સથી નવા ઇનોવેશન થઈ શકવાની વાત કરી મુખ્યમંત્રીએ. ઇન્ટર્નશીપ અને પ્રોજેક્ટ વર્કને લઈ યુજીસીએ દેશભરની યુનિવર્સિટીઝ અને કોલેજીસ માટે જાહેર કરી માર્ગદર્શિકા. હવેથી યુનિવર્સિટીઝમાં પેઇડ ઇન્ટર્નશીપ અપાશે. ડેઝર્ટેશનમાં ઇન્ડસ્ટ્રીઝના નિષ્ણાતો માર્ગદર્શન આપશે, તો કોલેજ યુનિવર્સિટીઝમાં ઇન્ડસ્ટ્રીઝ રિલેશન્સ સેલનું પણ કરાશે ગઠન. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાવા કોંગ્રેસ નેતા અમિત ચાવડાની અપીલ. અમદાવાદમાં ઝૂલતા મિનારા મસ્જિદ પાસે ભારત જોડો ન્યાય યાત્રાને લઈ યોજાયો કાર્યક્રમ. અમિત ચાવડાએ સફેદ કબૂતર ઉડાવીને શાંતિનો આપ્યો સંદેશો. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ અમદાવાદના ઈસનપુરમાં પતંગ ચગાવવા નિમાણી મજા. મહામંત્રી પ્રદેશ કોંગ્રેસ રાજેશ ટી સોનીના નિવાસસ્થાનથી હાથથી હાથ જોડો લખેલી પતંગોનું કરાયું વિતરણ. કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે ફટાકડા ફોડીને કરી આતશબાજી. ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની શરૂ કરી તૈયારીઓ. કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાના 54 અધિકારીને ચૂંટણી પંચ આપશે માસ્ટર ટ્રેનિંગ. ઈવીએમનું નિદર્શન પણ શરૂ. રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી માટે 19,000 કર્મચારીની યાદી તૈયાર. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં. અમદાવાદ સહિત 12 સ્ટેશન માટેની થીમની કરાઈ પસંદગી. સાબરમતીમાં ચરખો, અમદાવાદમાં રીચ કલ્ચર, સુરતમાં હીરા, વડોદરામાં વડ, બિલીમોરામાં કેરી અને મુંબઈમાં દરિયાની લહેરોની થીમ પર સ્ટેશન કરાશે તૈયાર. મકર સંક્રાંતિ પર્વ દરમિયાન અમદાવાદના ફ્લાવર શો અને કાંકરિયા લેકફ્રન્ટમાં 1.5 લાખથી વધુ લોકો ઉમટ્યા. 14 જાન્યુઆરીએ 71,000 અને 15 જાન્યુઆરીએ 45,000થી વધુ લોકોએ લીધી મુલાકાત. ફ્લાવર શોની અત્યાર સુધી 8 લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત.
રાજકોટ એસટીને મકર સંક્રાંતિ ફળી, 2 દિવસમાં 25 કરોડની આવક, એક્સ્ટ્રા બસીસ પણ દોડાવવામાં આવી. રાજકોટ એસટી વિભાગની 1000 બસો 2 દિવસમાં દોડી, જેમાં એક્સ્ટ્રા 10 બસોનો પણ સમાવેશ. ફ્લાઇટ મોડી થવાને લઈ DGCA જાહેર કરી નવી ગાઈડલાઈન. 3 કલાકથી વધુ મોડું થશે તો એરલાઇન્સ ફ્લાઇટને કરી શકશે રદ. હવામાનની પ્રતિકૂળ સ્થિતિના કારણે મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ થવાની ઘટનામાં મુસાફરોની થઈ રહી છે હાલાકી. કમૂરતા પૂર્ણ થતા જ લગ્ન તથા શુભ કાર્યોની શરૂઆત. 21મી તારીખે લગ્નનું પહેલું શ્રેષ્ઠ મુહૂર્ત. ફેબ્રુઆરીમાં સૌથી વધુ 11 દિવસ શુભ. મે જૂન મહિનામાં ગુરુ શુક્રના અસ્તના કારણે લગ્નના મુહૂર્ત નહીં. સુરેન્દ્રનગરના વઢવાણ સ્વામિનારાયણ મંદિરે રામ જન્મોત્સવની કરાયું તૈયારી. 201 જેટલા ગ્રામ્ય વિસ્તારમાં રામ મંદિરોમાં પુરાશે અન્નકૂટ. મહાપ્રસાદની પણ કરવામાં આવી તૈયારી. છેલ્લા 9 વર્ષમાં રાજ્યમાં 89 લાખ લોકો ગરીબીમાંથી આવ્યા બહાર. હવે રાજ્યમાં 9% લોકો ગરીબ હોવાનો નીતિ આયોગનો રિપોર્ટ. વર્ષ 2013 બાદ દેશમાંથી 24 કરોડ 82 લાખ લોકોને ગરીબીમાંથી કઢાયા બહાર. હાલમાં દેશમાં 11% લોકો ગરીબ અને સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં 5 કરોડ લોકો ગરીબ. પ્રધાનમંત્રી મોદી 2 દિવસીય દક્ષિણ ભારતની મુલાકાતે આજે આંધ્રપ્રદેશ અને આવતીકાલે જશે કેરળની યાત્રાએ. 4000 કરોડ રૂપિયાના વિકાસ કામોની આપશે ભેટ. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આજથી અયોધ્યામાં પૂજન વિધિની શરૂઆત. આજે કરાશે દશવિધ સ્નાન અનુષ્ઠાન. શ્રીરામ મંદિરના ગર્ભગૃહનો ગોલ્ડન ગેટ બનીને તૈયાર. સોનાના 14 દરવાજા લગાવવાનું કામ થયું પૂર્ણ. રામ મંદિરના ભોંય તળિયામાં લગાવાશે સોના જડિત 14 દરવાજા. પ્રયાગરાજના પ્રતિષ્ઠાનપુરીમાં 21 કુંડીય સહસ્ત્રચંડી યજ્ઞ અનુષ્ઠાનનું આયોજન. 121 બ્રાહ્મણ વૈદિક મંત્રોચ્ચાર સાથે રામ મંદિરના લોકાર્પણ અને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને સકુશળ સંપન્ન કરવાના સંકલ્પ સાથે કરી રહ્યા છે યજ્ઞ. ચિત્રકૂટમાં શ્રીરામ ચરણ પાદુકા યાત્રા તીર્થસ્થળ ભરતકૂપથી રવાના. ભવ્ય રથ પર ભગવાન રામની ચરણ પાદુકા અને ચરણ ચિહ્ન શહેરના પ્રમુખ સ્થાનો પરથી પસાર થઈ પહોંચશે અયોધ્યા. 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થશે કથાકાર મોરારી બાપુ. અયોધ્યામાં રામકથા કરવાનું મળ્યું આમંત્રણ. 24 ફેબ્રુઆરીથી અયોધ્યામાં રામકથા કરશે મોરારી બાપુ. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને વિરોધ કરનારા લોકોને અયોધ્યાના સંત રાજકુમાર દાસનો જવાબ. 1951માં ભગવાન સોમનાથની કરાઈ હતી પ્રાણ પ્રતિષ્ઠા. નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ 1965માં કરાઈ હતી કળશ સ્થાપના. સરયુ મહાઆરતીના અધ્યક્ષ શશિકાંત દાસને પ્રાણ પ્રતિષ્ઠાના વિરોધીઓને સોમનાથનો ઇતિહાસ વાંચી લેવાની કરી અપીલ. જો પ્રધાનમંત્રી મોદી ન હોત તો રામ મંદિરનું નિર્માણ થયું ન હોત તેવી પણ કરી વાત. મીડિયા સેન્ટર સ્થાપિત કરાશે રામનગરી અયોધ્યામાં. અહીં દેશ અને દુનિયાના મીડિયાકર્મી લઈ શકશે ભાગ. શ્રદ્ધાળુઓની સુરક્ષા અને આરોગ્ય સંબંધિત પણ વિશેષ સુવિધાઓ. અનોખી રામ બેંક શરૂ કરાઈ ઇન્દોરમાં. આ બેંકમાં નાણાંના બદલે જમા થાય છે રામના નામ. 50 રામ નામ પુસ્તક લખીને જમા કરાવનારને કરાવાય છે નિઃશુલ્ક તીર્થયાત્રા. 21 કરોડ રામ નામની પુસ્તક અયોધ્યા મોકલવાની તૈયારી. મધ્યપ્રદેશના રતલામમાં જેલમાં સજા ભોગવી રહેલા કેદીની અનોખી રામભક્તિ. ભગવા કપડાં ધારણ કરીને તૈયાર કરી રહ્યા છે રામ નામના ભજન. જેલના અન્ય કેદીઓ જોડાઈ રહ્યા છે સત્સંગમાં. ગંગાજળ હરિદ્વારથી મોકલાયું અયોધ્યા. માં ગંગાની વિશેષ પૂજા અર્ચના કરી મુખ્યમંત્રી પુષ્કરધામીએ કળશ યાત્રાને કરી રવાના. સાધુ સંતોની સાથે પુષ્કરધામી પણ રંગાયા ભક્તિના રંગમાં. રામનગરી અયોધ્યામાં વીજ પ્લાન્ટ શરૂ કરવાની તૈયારી. 1 વર્ષમાં 8 કરોડ 65 લાખ યુનિટ વીજ ઉત્પાદન કરવાનું લક્ષ્યાંક. અયોધ્યાના હલવારામાં તૈયાર કરાશે 40 મેગાવોટનું સોલાર એનર્જી પ્લાન્ટ. બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચને અયોધ્યામાં લીધો પ્લોટ. ટૂંક સમયમાં ત્યાં બનાવશે પોતાનું ઘર. 10,000 સ્ક્વેર ફૂટ ખરીદી જમીન, જેની કિંમત છે 14 કરોડ 5 લાખ રૂપિયા. ભારતીય શેરબજારમાં વિક્રમી તેજી. સેન્સેક્સ ફરી એકવાર નવી ઊંચાઈએ પહોંચ્યો. પ્રથમ વખત 73,000ની સપાટી કુદાવી. નિફ્ટી પણ ઓલ ટાઈમ હાઈ સાથે 22,000ની સપાટીએ. રોકાણકારોની સંપત્તિમાં 3 લાખ કરોડનો વધારો.
KYC વિનાના ફાસ્ટેગને 31 જાન્યુઆરી પછી નિષ્ક્રિય કરી દેવાશે. એક જ વાહન માટે મલ્ટીપલ ફાસ્ટેગ ઇસ્યુ થયા હોવાથી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સૂચના પાડી બહાર, વાહન માટે છેલ્લામાં છેલ્લું જે ફાસ્ટેગ લીધું હોય તેને માટે KYC જમા કરાવી દેવાની રહેશે. પંજાબના ફાઝિલકામાં ડ્રગ્સ તસ્કરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી. 147 કેસમાં 250 કરોડથી વધુનો ડ્રગ્સનો જથ્થો જપ્ત. SPએ કહ્યું, ડ્રગ્સ વિરુદ્ધ યથાવત રહેશે અભિયાન. મધ્યપ્રદેશના બેતુલમાં 12 દિવસના બાળકની હત્યાનો પિતા પર આરોપ, પત્ની સાથે ઝઘડો થતા બાળકને ઉતારે મોતને ઘાટ. મધ્યપ્રદેશના બુડેરામાં ચાલુ બાઇકમાં આગ લાગતા મચ્યો હડકંપ. ચાલુ બાઇક પરથી કૂદી જતા ચાલકનો બચ્યો જીવ. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. બાઇક સંપૂર્ણ બળીને ખાક. નવી મુંબઈના ચિરલે ગામ પાસે કન્ટેનર યાર્ડમાં લાગી ભીષણ આગ. ફાયર વિભાગની 5 ગાડીઓએ કલાકોની જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. પ્રયાગરાજમાં ચોર ગેંગનો પર્દાફાશ. રેકી કરીને આપતા હતા ચોરીને અંજામ. પોલીસે 2 આરોપીની કરી ધરપકડ. 4 જાન્યુઆરીએ કરી હતી 13 લાખની ચોરી. બિહારના મોતિહારીમાં બેંકમાં લૂંટનો પ્રયાસ. હથિયારો સાથે બેંકમાં ઘૂસી શંકાસ્પદ શખ્સોએ લોકર ખોલવાનો કર્યો પ્રયાસ. કેશિયર રજા પર હોવાથી લૂંટનો પ્રયાસ બન્યો નિષ્ફળ. જમ્મુ કાશ્મીરના કુલગામમાં ડ્રગ્સની હેરાફેરીને લઈને કાર્યવાહી. આરોપીનું 2 માળનું મકાન કર્યું સીઝ. મકાન વેચાણથી કે ભાડે નહીં આપી શકે તેવી લગાવી નોટિસ. નશીલી વસ્તુની હેરાફેરીને લઈ NDPS હેઠળ કાર્યવાહી. મુઝફ્ફરનગર જિલ્લા કલેક્ટર કચેરીએ છેલ્લા 2 અઠવાડિયાથી ખેડૂતોના ધરણા યથાવત. સરકાર પર દબાણ બનાવવા યોજી રેલી. શેરડીના પાકને સળગાવીને વ્યક્ત કર્યો વિરોધ. ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર બન્યા ડીપ ફેક વિડીયોનો શિકાર. સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો. તેંડુલકરે પોતે સામે આવીને કર્યો ખુલાસો. ચાહકો પાસે માગી માફી. એઆઈથી દુનિયામાં 40% નોકરી ઉપર વધ્યું જોખમ. IMF કહ્યું, AIથી ઉત્પાદનને વેગ મળશે પરંતુ આર્થિક અસમાનતા વધશે. નીચલા સ્તરની કેટલીક નોકરીઓ કાયમ માટે થઈ જશે અદ્રશ્ય.